શહેરના કોઠી 4 રસ્તા પાસે આવેલી ફરસાણની દુકાનના સંચાલકની પત્નીની પાર્ક કરેલી એક્ટિવામાં સાપ ઘૂસી ગયો હતો. સાપ ઘૂસી જતા અફડાતફડી મચી ગઈ હતી. મોપેડમાં ઘૂસી ગયેલ સાપને વન વિભાગે 3 કલાકની જહેમતે બહાર કાઢ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર કોઠી 4 રસ્તા પાસે આવેલ ફરસાણની દુકાનના સંચાલકની પત્ની નીતાબહેને પોતાની એક્ટિવા દુકાનની સામે પાર્ક કરી હતી. દરમિયાન પાર્ક કરેલી એક્ટિવામાં સાપ ઘૂસી ગયો હતો. નીતાબહેન ઘરે જવા માટે નીકળ્યા ત્યારે તેઓએ એક્ટિવામાં ફસાયેલા સાપને જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન એક્ટિવામાં સાપ ફસાયા હોવાની વાત વહેતી થતાં કુતૂહલવશ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને મોપેડમાં ફસાયેલા સાપને બહાર કાઢવા માટે પ્રયાસો કરાયા હતા. જોકે ઘોંઘાટથી ગભરાઈ ગયેલ સાપ મોપેડના એન્જિનમાં ફસાઈ જતા સાપને બહાર કાઢવા માટે વન વિભાગની મદદ લેવાની ફરજ પડી હતી. વન વિભાગની ટીમે એક્ટિવા ખોલીને એન્જિનમાં ફસાયેલા સાપને બહાર કાઢ્યો હતો. સાપને બહાર કાઢવા માટે 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. એક્ટિવામાં ફસાઈ ગયેલા સાપને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ સાપ નજીકની ગટરમાંથી નીકળી આવ્યો હોવાનું મનાય છે અને આ સાપ બિનઝેરી હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે આ બનાવે કોઠી 4 રસ્તા વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. આમાં સવારે મને ફોન આવેલો કે કંઈક કોઠી 4 રસ્તા ઉપર સાઈના આપણે વેફર સાગર એક્ટિવામાં સાપ ભરાયેલો છે, એટલે અમે તાત્કાલિક અહીંયા જાણ કરીને ડિપાર્ટમેન્ટમાં આવીને અહીંયા આવેલા અને આ ભાઈ જોડે જેને દ્વારા ભાઈ જોડે એક્ટિવા ખોલાવેલું તો એમાંથી જામરનું બધું રેસ્ક્યુ કરેલું છે. લગભગ 1.5 ફૂટ જેવું છે અને લગભગ તો તમે જોઈ શકો તો આખું એક્ટિવા જ ખોલી નાખ્યું છે અને લગભગ 2-3 કલાકની મહેનત તો હશે. 2-3 કલાક પછી આ સાપ રેસ્ક્યુ કરેલો છે. એને અંદર હતો, અહીંયાથી અંદર પહેલાં તો ગાડી ખોલીને અમે ડિક્કી મૂકી દીધી ત્યાર પછી 1 કલાક અહીંયા પડી રહી.